આંજના આંબેડકર નગર વસાતના રહેવાસીઓનો ભેસ્તાન ખાતેના ઉમેદ આવાસમાં આવાસ ફાળવણી થઈ તેની આજની વાસ્તવિક પરિસ્થિતિ પર કરીએ નજર તમામ બિલ્ડિંગો હાલ જર્જરિત આ પરિસ્થિતિમાં ગરીબ શ્રમિક લોકો કેમ રહેશે એ માનવતાના ધોરણે વહીવટી તંત્ર વિચાર કરે આવા વહીવટી પર ગરીબ શ્રમિક લોકોનો રોષ યોગ્ય છે મંગળવારે આંચરા સ્થિત આંબેડકર નગર વસાહતમાં ટીપી રસ્તાને નડતર રૂપ એસીથી વધુ ઝૂંપડાઓનું ડિમોલિશન કરીને પાલિકાએ અસરગ્રસ્તોને ભેસ્તાન ખાતે આવાસ ફાળવ્યા હતા પરંતુ આ આવાસોમાં પાણી ડ્રેનેજ લાઈનની સુવિધાના નામે મીંડું છે એટલું જ નહીં આવાસ જર્જરિત હાલતમાં હોય અને ગંદકીનું સામ્રાજ્ય હોય ગરીબ અસરગ્રસ્તોની હાલત ખૂબ જ કફોડી બની છે અસરગ્રસ્તોએ આરોપ મૂક્યો છે કે ખંડેર આવાસ કરતા તો પશુઓના તબેલા સારા છે તાકીદે આવાસમાં રિપેરિંગ સાથે લાઈટ ડ્રેનેજ પાણીની સુવિધા આપવાની માંગણી કરાઈ હતી આંગે પાલીકા પાલિકા કમિશ્નરે સંબંધિત વિભાગના અધિકારીને જરૂરી સુવિધા પૂરી પાડવા આદેશ આપ્યા છે હા રેખા મેરા નામ हम लोग 40 साल से अम्बेडकर और सरहद में रह रहे थे इतना तकलीफ में रहे और उसके बाद में 40 साल के बाद में हम लोग को ऐसी जगह पे ये लोगों ने डाल दिया कि वहाँ पे पानी की सुविधा नहीं है और पावर नहीं है और इतनी गंदगी है ना दरवाज़ा है ना बढ़ना है कुछ भी नहीं है हम छोटे छोटे बच्चे लेके हम लोग का सामान ज़बरदस्ती करके उठा के या दरवाजे में फेंक के चले गए गली के अंदर हमने वही मट्टी पर में डाल दिए सामान उठा के हम लोग को काफ़ी तकलीफ है तो किस तरह हम लोग रहेंगे किस तरह जियेंगे हम कोई जानवर नहीं थे इंसान थे हम भी चालीस साल थी इतनी अच्छी जगह हमने संभाल के रखी थी हर मोती जी को हमने आराम से ले लिया रोड बनाने के लिए पर हमको गरीब के लिए सुविधा कुछ करी नहीं लोगों ने रोड पे उठा के हमको फेंक दिया है जब आपके 40 साल के तो क्या बोला सा देने कोई नहीं वो लोग ने इतना ही बोला था तुमको अच्छा आवाज देंगे सुमन सूती आवाज बना के देंगे ये आवाज में देंगे वो आवाज में देंगे चगा रहे थे कितने साल से चगाते चगाते करके ना लाइट नहीं पानी नहीं ऐसा जंगल में जाके हमको जानवर की तरह फेंक दिया ये लोगों ने और जबरदस्ती करके हमको ये भी नहीं बोला है की तुम्हारा मकान आज टूटने वाला है ऐसी कोई आर्जी नहीं दी कोई शिकायत नहीं करी जबरदस्ती सीधा सा आके बुल्डी फिरा दिया और सामान सब रोड पे निकाल के फेंक दिया हमारा

ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય છે પાલિકા અધિકારીઓએ સ્થળ પર આવાસ ની હાલત જોયા વિના આવાસ ફાળવી ગરીબો સાથે ક્રૂર મજાક કરી છે ચાર દિવસ પહેલા ઉધના લિંબા લિંબા વિસ્તારમાં જે આંબેડકર નગરમાં ઝૂંપડાઓ તોડવો ડિમોલેશન કરવામાં આવ્યું હતું મોકલવામાં આવ્યું હતું પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાળા છે આપણે એમની સાથે વાત કરીશું કે લોકોને કેટલી હાલાકી પડી હતી બાવીસ ડિસેમ્બરના રોજ સુરત મહાનગરપાલિકાના લીંબાય ઝોને આંબેડકર વસાહતના બ્યાસી ઘરોનું ડિમોલેશન હાથ ધર્યું એ ટીપી રોડ પર કઈ આવતા હતા શહેરના વિકાસ માટે લોકો જ્યારે આવાસની ફાળવણી મહાનગરપાલિકાના સલામ ઓપરેશન વિભાગ દ્વારા જે થઈ છે એ ભેસતા ઉમિતનગર ખાતે જ્યાં આપણે ઊભા છે તમે જોઈ શકો છો કે આવાસની ઇમારતો કેટલી જર્જરિત થઈ ચૂકી છે કેટલી ખંડેર થઈ ચૂકી છે આ આવાસો બાર વર્ષ પહેલાં બનાવવામાં આવેલા એક પણ આવાસના ફ્લેટમાં નથી ઇલેક્ટ્રિક કનેક્શન છે નથી ડ્રેનેજ કનેક્શન છે નથી પાણીનું કનેક્શન છે અને એમાં એટલા બધા કચરાનો ઢેર છે કે માણસ તો શું જાનવર પણ આપણે બાંધી નહીં શકીએ એટલે સુરત મહાનગરપાલિકાના તંત્રે જો ગરીબોની જે કુરુ લશ્કરી કરી છે એનો જવાબ એમને ચોક્કસ પણ આપવો જ પડશે એક તરફ ભારતીય જનતા પાર્ટીનું શાસન એમ કહે છે કે અમે ગતિશીલ વિકાસશીલ છે બહુજન હિતાય બહુજન સુખાય છે પરંતુ આ માત્ર કરોડપતિઓને કે લખોપતિઓને ધ્યાન આપનારી સરકાર છે તંત્ર છે ગરીબો પ્રત્યે એમને જે ઓરમાયું વર્તન કર્યું છે એનું સખત શબ્દોમાં વખોડું છું અને મેં ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર શ્રી બચ્છાનિધિ પાણીના બાબતે રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો જે કામગીરી થવી જોઈએ આજ દિન સુધી પણ છતાં પણ આ તંત્ર જાણે એનું પેટનું પાણી હાલતું નહીં હોય એમ હજુ પણ જે ઝડપી ગતિએ કામ થવું જે કામ નથી થતાં જેના કારણે લોકો ત્યાં રોડ પર રહેવાનું પસંદ કરે છે પણ આમ તો આવાસમાં રહેવા પસંદ કરતા નથી એટલે આ સુરત મહાનગરપાલિકાના તંત્ર માટે ખૂબ શરમજનક કહેવાય અપેક્ષા રાખીએ કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર માનવતાવાદી બને માનવતાભિન નહીં બને શ્રમિક પરિવાર અહીંયા આવ્યા છે કોઈ જાતની કોઈ પરિસ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને રહેવા જેવી બી વ્યવસ્થા નથી કેટલી હાલાકી પડી છે બિલકુલ હાલાકી ખૂબ પડી છે કારણ કે જેટલા પરિવારો છે રોજ કમાઈને રોજ ખાનારા વર્ગના છે અને જે આંબેડકરનગરમાં રહેતા હતા સરાઉન્ડિંગ એક બે કિલોમીટરમાં જે લોકોને ધંધા રોજગાર હતો આજે ત્યાંથી ઓછામાં ઓછા દસ બાર કિલોમીટર એમને દૂર આવવું પડ્યું છે એટલે મહાનગરપાલિકા તંત્ર જો શહેર વિકાસ અર્થે કોઈ મોટો ઉપકાર નહીં કર્યો કે એમને અહીંયા આવાસની ફાળવણી કરી છે એવા સાઠ કરતાં વધારે આવાસો ફળવાઈ ચૂક્યા છે ભૂતકાળમાં જ્યારે બચ્છા નદી પાણી સાહેબના રાજમાં આવાસો ફાળવણી કરવામાં આવતી હતી તો આવાસો એવી રીતે રિપેર કરવા આવતા કલર કામ કરવા આવતા કે સારી રીતે કે લોકો આવતા તો એને પોતાનું મકાન જોઈને એને હૃદયમાં આનંદ થતે પરંતુ દુઃખ એ વાતનું છે કે એક પણ ગરીબ પરિવારે એમને દુવા નહીં આપી પરંતુ હાય આપી છે ને આ તંત્રને આ ગરીબની હાય ચોક્કસપણે લાગશે ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે લાગશે અને ચોક્કસપણે આ ગરીબોના હાયના કારણે જ આવનારા દિવસોમાં એમને ભોગવવું પડશે જી આ હતા આપણી સાથે પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાળા જેમનું ચોક્કસ કે પણ કહેવું હતું કે જે લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈતી હતી જે ગટર પાણી અને લાઇટનું કનેક્શન ક્યાંક ને ક્યાંક ડિમોલેશન કરવા પછી ભેસતાનું ઉમિત નગર ખાતે આવાસમાં એ લોકોને ઢકેલી દીધા હતા પરંતુ કોઈ જાતની પ્રાથમિક સુવિધા ન હોવાના કારણે લોકોને હાલાકી પડી હતી કેમેરામેન મયુ ટેલર સાથે મુકેત ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત